મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે રાજકોટના ધોરાજી ભૂતવડમાં મંજૂરી વગર પરીક્ષા લેવાઈ હોવાનું આવ્યું સામે ધોરાજી પોલીસ ભૂતવડ ખાતે આવેલ સરસ્વતી નર્સિંગ કોલેજ પહોંચી તપાસ હાથ ધરી ધોરાજીની શૈક્ષણિક સંસ્થામાં મંજૂરી વગર પરીક્ષા યોજાઈ હોવાની આવ્યું હતું સામે કોલેજના ટ્રસ્ટીએ પૂરક પરીક્ષા યોજાઈ હોવાનું સ્વીકાર્યું ભૂતવડ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાપીઠમાં યોજાઈ હતી આજે પરીક્ષા શરત ચૂક અને પ્રિન્સિપાલ બીમારી સબબ ગેરહાજર હોય જેના કારણે પરીક્ષા યોજાઈ હોવાનું કોલેજના ટ્રસ્ટીનું રટણ 90 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા હોવાનું ટ્રસ્ટીએ સ્વીકાર્યું વિદ્યાર્થીઓને બોલાવી કોરોના ગાઈડલાઈનના ભંગ સાથે ટર્મ એક્ઝામ લેવાઈ હોવાનું આવ્યું છે સામે એક ક્લાસરૂમમાં 20 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ બોલાવવામાં પરીક્ષામાં આવ્યા નર્સિંગ માટેની પૂરક પરીક્ષા લેવા આવી રહી હતી પૂર્વ પ્લાનિંગથી એક્ઝામ લેવાઈ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી દ્વારા થઈ રહ્યું છે રટણ અગાઉ પણ આ સંસ્થામાં કોરોના ગાઈડલાઈનનો થયો હતો બેફામ ઉલાડ્યો વારંવાર આ સંસ્થા દ્વારા પોતાની જ મનમાની ચલાવવામાં આવી રહી હોવાનું આવ્યું છે સામે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ સરફરાઝ કોડી સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે મેનેજિંગ ટ્રસ્ટી રણછોડભાઈ વઘાસિયા જે પૂર્વ આયોજિત હતું ને પછી જે પ્રિન્સિપાલ સાહેબ છે અત્યારે હોસ્પિટલ હોવાથી જે એમને અત્યારની પરિસ્થિતિમાં જે સૂચના આપવી જોઈએ એની શરત ચૂકતી અને એની બીમારી અવસ્થાથી કાંઈ નિર્ણય લીધા લઈ શક્યા નથી એટલે આ બધું જે કાંઈ થયું એ શરત ચૂકતી થયેલું છે નેવું વિદ્યાર્થીઓ હતા અને 1-3 વર્ષની નર્સિંગના પહેલા બીજા ત્રીજા વર્ષની પરીક્ષા હતી છેલ્લા દિવસોમાં જ આવી એટલે આપણને એમ હોય કે આ પ્રિન્સિપાલ કે જવાબદાર લોકો છે એમને સૂચના આપીને સેટ કરી લીધું હોય છે ના જાણ નહોતી અને મને ખબર નહોતી આજ સવારે ખ્યાલ આવ્યો પણ બેન હોસ્પિટલ જ હોય એટલે એમને જે કાંઈ પરિવર્તન કરવું જોઈએ કરી શક્યા નથી